મિશન કાશ્મીર ચર્ચામાં ફરી એકવાર આપનું સ્વાગત છે. મિશન કાશ્મીરની જ્યારે વાત કરીએ ત્યારે હમણાં જે પ્રમાણે આપણે વાત કરી કે ગઈકાલે જે સમાચારમાં અમે એક અહેવાલ વાંચ્યા હતા જે મિશન મૂનને લઈને હતા, જેમાં મિશન મૂનના માધ્યમથી જે પ્રમાણે સેટેલાઇટના માધ્યમથી જે તસવીરો મોકલવામાં આવી હતી ત્યારે પૃથ્વી કેટલી હરીભરી હરિયાળી, તેનો બ્લુ રંગ પણ દેખાય છે, દરિયાનો બ્લુ રંગ પણ તેમાં દેખાય છે, પહાડનો પીળો રંગ પણ દેખાય છે, અને જે વિવિધતામાં એકતાના જે દ્રશ્ય હતા તે સમગ્ર પૃથ્વીમાં આપણને ગઈકાલે જોવા મળ્યા. અને ત્યાર પછી 24 કલાક નથી થયા ને ત્યારે આજે આ કલમ 370નો જે મામલો છે રાજ્યસભામાં, આજે અમિત શાહે જે પ્રમાણે કહ્યું કે અમે પ્રસ્તાવ લઈને આવ્યા છે, અમે બિલ લઈને આવ્યા છે, અમે સંકલ્પ લઈને આવ્યા છે, અને તે જ સંકલ્પને આગળ વધારવા માટેની મથામણ છે તે અત્યારે ચાલી રહી છે. ક્યાંક ખુશીની લહેર છે તો ક્યાંક કેટલાક લોકોને ચિંતા પણ છે કે આગળ શું થશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જો વાત કરવામાં આવે તો અમેરિકાએ પણ મધ્યસ્થતા માટે અપીલ કરી હતી, પરંતુ ભારત સરકારે આ માત્ર ને માત્ર દ્વિપક્ષી રાહે આ અમારો મામલો છે ને અમે સુલઝાવી દઈશું તેવી આશા પણ વ્યક્ત કરી હતી, ને તેની દિશામાં આ એક પહેલું કદમ આપણે ગણી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જે પ્રતિક્રિયા આપી ત્યારે તેમણે કહ્યું હતું કે આ માત્ર ને માત્ર જે કાશ્મીર છે એના 3 ભાગલા એક ઝટકે કરી દેવામાં આવ્યા છે, એટલે કે એક ભાગલો કાશ્મીર ઘાટી, બીજો ભાગ તે જમ્મુ અને ત્રીજો ભાગ એટલે લદ્દાખ. અને જમ્મુ કાશ્મીરમાં હવે ગવર્નર નહીં હોય પરંતુ લેફ્ટનન્ટ ગવર્નર હશે. તો આ દ્રશ્યો અમે જે આપણે બતાવી રહ્યા છે શ્રીનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો. ક્યાંક અત્યારે દહેશતનો માહોલ પણ છે, દહેશત નહીં પરંતુ વધારે લોકોને અત્યારે ખાસ એ પ્રકારની છે. મતલબ આપકા નામ? મેરા નામ પરવેઝ હૈ જી. હમ સોનવાર મેં હસ્પતાલ મેં થે ઓર બચ્ચા ભી સાથ 4-5 દિન સે બીમાર થા ઉધર. અભી જા ઘર જા રહે થે દેખો રાસ્તે મેં કુછ નહીં મિલા. કહાં પહોંચે? અભી હમકો પહોંચના હૈ ટંગમરગ. દેખો યે માનો કિતના મુસીબત હૈ બચ્ચોં કે સાથ ભી બડોં કે સાથ ભી. કિસ તરહ પહોંચેગે? અભી દેખોગે કોઈ અગર આયેગા ટ્રાન્સપોર્ટ યે છોટા વાલા ઉસી મેં જાયેંગે. પાર્લામેન્ટ મેં જો અભી યે બિલ હુઈ હૈ આર્ટિકલ 3 તો ઉસકો હમ કન્ડમ કરતે હૈ ક્યોંકિ યે હમારા રાઇટ હૈ. જો અમારા રાઇટ હૈ નહીં છીનના ચાહીએ. 370 હો યા આર્ટિકલ 35A હો ઇસકો નહીં છીનના ચાહીએ કે હમારા રાઇટ્સ હૈ. તો હમ ઇસકો મઝમ્મત કરતે ઓર કન્ડમ ભી કરતે હૈ કે એસા નહીં હોના ચાહીએ. ઓર બસ હા યે હમારી શનાખ્તી પહેચાન ભી હૈ જી સર. ઇસકો નહીં કાટના ચાહીએ. યે હિન્દુસ્તાન કે લિયે એક ગલત મેસેજ હૈ જો બીજેપી સરકાર કર રહી હૈ ઇસ વખત. યે અચ્છા નહીં હો રહા હૈ ખાસ ઓર કશ્મીર કે સાથ. ઓકે સર. ઓકે. લદ્દાખ યુનિયન ટેરિટરી જમ્મુ કશ્મીર કે અલગ ફેસલા હુઆ હૈ. કિસ તરહ કી રાય રખતે હૈ આપ ઇસ હવાલે સે જો 70 સાલ સે હમારી પહેચાન બની થી? જી યે હમારી એક આઇડેન્ટિટી થી. ઇસે કશ્મીર કી જો આઇડેન્ટિટી થી યે મતલબ અલગ સે સાઇડ સે ઇસકો પહેચાના જાતા થા બીકોઝ ઓફ ધીસ આર્ટિકલ. તો યે એક નાઇન્સાફી હમારે સાથ. હમ મતલબ હમારે પાસ એક હી એસા ચીઝ થા જો હમે બચા રહા થા બાકી સ્ટેટો સે વો યહી થા. ઇસકી વજહ સે હમારી એક અલગ સે આઇડેન્ટિટી થી. લેકિન અભી હમ ઇસ પે મઝમ્મત કરના ચાહ રહે હૈ. હમ ઇસ પે મતલબ જોર દેને કી બાત કહે રહે હૈ કે ઇસ પે કુછ હોના ચાહીએ. તો એઝ અ મતલબ સિટીઝન મેં ઇસ પે યહી રાય દેના ચાહતા હું કે ગવર્નમેન્ટ કો ઇસકે બારે મેં સોચના ચાહીએ કે યે એક અચ્છા ડિસિઝન નહીં હૈ. તો જો યહાં પે પહેલે ઉન્હોંને એમેન્ડમેન્ટ રખા થા ઉસમે યહી હુઆ થા કે યે જો આર્ટિકલ હૈ યે કભી મતલબ યે અલગ સે આઇડેન્ટિટી હૈ કશ્મીર કે લિયે. તો ઇસ પે કભી 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 ભી ઇસ પે છેડખાની નહીં હોની ચાહીએ. લદ્દાખ કો યુનિયન ટેરિટરી કા સ્ટેટસ દિયા હૈ. જમ્મુ કશ્મીર કે બારે મેં ભી યહી રાય હૈ. આપકો લગતા હૈ ઇસ ચીઝ સે જો મસલા પડા થા વો હલ હોગા? બલ્કિ જ્યાદા હી ઉછળ જાયેગા મસલા. મસલે મેં જ્યાદા તેજી હો જાયેગી. યહાં જો હાલાત ઓલરેડી ખરાબ થે જ્યાદા હો જાયેંગે. લોગોં કો પતા થા કે યે હમારી અલગ સે આઇડેન્ટિટી જબ ઉન્હોંને ઇસ પે ભી છેડા તો લોગ જ્યાદા હી ઇસ પે તેજ હો જાયેંગે. હડતાલ જ્યાદા હો જાયેગા. ઇસે તો જાહિર સી બાત હૈ હાલાત જ્યાદા હી ખરાબ હો જાયેંગે ના કે કમ હો જાયેંગે યહાં કે હાલાત. થેન્ક યુ. શુક્રિયા. તો જે પ્રમાણે કાશ્મીરના કેટલાક સ્થાનિક લોકોની જે પ્રતિક્રિયા પણ સામે આવી હતી ત્યારે તેમની જે એક ખાસ આઇડેન્ટિટી છે, કાશ્મીરની જે અલગ ઓળખ છે એ જળવાઈ રહેવી જોઈએ તેવી પણ તેમણે વાત કરી હતી. અને આજે જે કાયદો બનાવવાની વાત આવે છે તેને લઈને તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી. મહત્વપૂર્ણ છે કે દેશમાં અત્યારે વિવિધ લોકોની જુદી જુદી પ્રતિક્રિયા આવી રહી છે. કાશ્મીરમાં અત્યારે લોકોને એક પ્રકારનો ડર પણ સતાવી રહ્યો છે કે આ પ્રકારે જો તેનો અમલ થશે તો વિશેષ રૂપે તેમને જે જમીનના લઈને કેટલાક રાઇટ્સ આપવામાં આવ્યા છે, તેમને જે
ડ્યુઅલ સિટિઝનશીપના જે ફાયદા મળે છે એ ફાયદા તેમની પાસેથી છીનવાઈ જશે. પરંતુ આ જ ઘટનાની બીજી બાજુ જોવામાં આવે તો એક વાત એ પણ છે કે વધારે ને વધારે લોકોને આપણે રોજગારી આપી શકીશું, કારણ કે આજે પણ પ્રત્યેક જે કાશ્મીરી છે, ઘણીવાર જ્યારે આપણે જે કેટલાક લોકો પથ્થર મારતા હોય છે ને તેમને પૂછવામાં આવે છે ત્યારે એ જ કહે છે કે અમારી પાસે બીજું કોઈ કામ નહીં હોવાને કારણે પણ ઘણીવાર અમે આ પ્રકારની ગતિવિધિમાં ધકેલાતા હોય છે. તો ઘણીવાર આપણે એવું પણ જોતા હોય છે કે કોઈ કામમાં વ્યસ્ત નહીં હોવાને કારણે પણ આતંકવાદ તેમને થોડા ઘણા રૂપિયાની લાલચ આપીને પણ તેમને ક્યાંક ખરીદવાની કોશિશ કરતા હોય છે, જે અત્યાર સુધી આપણે જોયું પણ છે. તો આ જ મુદ્દે આગળ વાત કરીએ તો મનોજકુમાર તિવારી અત્યારે આપણી સાથે જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો રાજ્યસભામાં આ મુદ્દે તેઓ પોતાનું નિવેદન આપી રહ્યા છે. આપણે સીધા જઈશું રાજ્યસભા. As brothers, irrespective of what national frontiers divide them, world peace is possible upon no other hypothesis. Sir, I believe JP ke chahne wale aur follow karne wale kuch log udhar bhi hain. Kya hum us drishtikon se nahi soch sakte? Hamara pura drishtikon hai ki is narrative ko chalao. Aaj ye chalaya ja raha hai ki jo hum virodh mein hain, hum aapke samvidhanik manyataon ki kami ke virodh mein hain. हम कॉन्स्टिट्यूशनल हिस्ट्री के ब्रूटल मर्डर के खिलाफ हैं. सर, हिंदुस्तान की मोहब्बत का अगर कोई पैमाना हो ना तो डिस्पेंसरी में मशीन लगा दीजिए और तौल लीजिए किसमें कितना है हिंदुस्तान के लिए मोहब्बत का. सर, हो सकता है आपसे कम ना हो तो मैं इतना ही आग्रह करूंगा. मैं कॉशन कर रहा हूं सर, कल मैं सदन में हूं ना हूं माननीय उपसभापति महोदय, आज हमने माफी के साथ कहता हूं कश्मीर के पैलेस्टीन बनने का रास्ता खोल दिया है. मुझे दुख के साथ कहना पड़ रहा है, 5 साल बाद आप मुझे मानोगे? आप नैरेटिव चला रहे हो, चलाओ, लेकिन कोई भी नैरेटिव इस मुल्क में अमृत पी के नहीं आया. हमने पुराने नैरेटिव खत्म होते देखे हैं. मैं सिर्फ हाथ जोड़ के विनती करता हूं, अहंकार त्यागिए, कश्मीरियों को गले लगाइए, तब कश्मीर अपने आप गले लग जाएगा. आपने अलग कर दिया, वो मुझे दुख है. आज सर, मैं कभी टोका टाकी नहीं करता हूं. सर, माननीय उपसभापति महोदय, आपका प्रोटेक्शन चाहिए. आप बोले, आप बोले. वैसे भी बहुत बड़ी मेजोरिटी है और यहाँ जिस प्रकार से लोग इधर से उधर जा रहे हैं, आप इधर देखो, तो बड़ा डर भी लगता रहा. आप झाजी अठवले साहब, प्रोफेसर, इस जन्म में संभव नहीं है. एनीवे, साहब, सर मैं आगे क्या कहूं, बस इतना. दोस्तों, आप इधर बोल, आप अपनी बात कंक्लूड. सर, मैं कंक्लूड ही. आप चेयर को देखकर संबोधित कर, आप ही की बात रिकॉर्ड पे जाए. मैं अगर आपको कह रहा हूं कि अगर दिन ऐतिहासिक है तो ऐतिहासिक दृष्टि भी होनी चाहिए ना, सुनने की संवेदना भी होनी चाहिए, क्योंकि आज इतिहास दर्ज कर रहा है. सर, आज हो सकता है हम में से कुछ को फिक्टिशियसली विलन बना के पेश किया जाए, लेकिन मैं इस बात को आपके सामने दावे के साथ कहता हूं, 5 साल बाद जेपी की यह चिट्ठी पढ़ी जाएगी और कहा जाएगा कि सदन में कुछ लोग थे जिन्होंने अपनी सरकार को आगाह किया. जय हिंद सर. धन्यवाद. श्री त्रिचु शिवाजी, श्री त्रिचु शिवा. તો જે પ્રમાણે અત્યારે રાજ્યસભામાં અત્યારે આ જ મુદ્દાને લઈને ચર્ચા ચાલી રહી છે, જુદા જુદા નેતાઓ પોતપોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, ત્યારે એક મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરવામાં આવે તો હવે આ જે મુદ્દો છે તેને લઈને આજે વડાપ્રધાન મોદી પણ પોતાનું નિવેદન આપી શકે તેવી શક્યતા છે. સાંજ સુધીમાં નિવેદન તેઓ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જો વાત કરવામાં આવે તો હંમેશા એક ચાણક્ય નીતિના રૂપે આ બંને નેતાઓને જોવામાં આવે છે, ત્યારે હવે વડાપ્રધાન મોદી પણ આજે સભાને સંબોધિત કરે તેવી એક શક્યતા છે. આ ઉપરાંત તેઓ પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કરી શકે છે. રાષ્ટ્રપતિએ જે પ્રમાણે કલમ 370માં ફેરફારને હવે મંજૂરી આપી છે તેને લઈને જો વાત કરીએ તો હવે ઘણા વિકલ્પો અત્યારે સરકાર પાસે હવે રહે છે. ફરી એકવાર ચર્ચાનો દોર આગળ વધારીએ. ધવલભાઈ, આપની પાસે આવવા માગું છું. એક મહત્વનો સવાલ, 1947નો એ ગાળો, દેશ ભલે 15 ઓગસ્ટના રોજ આઝાદ થયો, આપણે કહીએ છીએ દેશ આઝાદ થયો, પરંતુ ત્યારે પણ જો વાત કરવામાં આવે તો કેટલાક રાજ્યો, કારણ કે એ વખતે માત્ર ને માત્ર અંગ્રેજનું શાસન હતું ને, કેટલાક રાજા રજવાડા હતા, 562 દેશી રજવાડા છે, તેને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે જે પ્રમાણે નિડરતાથી ઉઠાવ્યું હતું તે પણ આપણે ભૂલી શકતા નથી, પરંતુ કેટલાક રાજાઓ એવા હતા કે જે પોતાનો નિર્ણય તાત્કાલિક આપવા માટે અસમર્થ હતા. અને તેમાં જો વાત કરવામાં આવે તો આપણા
જૂનાગઢના રાજા પણ આવે છે, હૈદરાબાદના રાજા પણ આવે છે અને તેવી રીતે રાજા હરિસિંહ આવે છે. રાજા હરિસિંહ એટલે જમ્મુ કાશ્મીરના રાજા. અને તેમણે તે વખતે એક નિર્ણય નહોતો લઈ શકતા કે પાકિસ્તાનમાં ભળવું, ભારતમાં ભળવું કે પછી અન્ય કોઈ નિર્ણય લેવો કે પછી સ્વતંત્ર રહેવું. આખરે પછી જ્યારે તેઓ ભળ્યા અને ત્યાર પછી કેટલાક જે કાયદા કાનૂન આવ્યા, પાકિસ્તાન તરફથી પણ કેટલાક જમ્મુ કાશ્મીરમાં આવ્યા હતા. અને તે સમયે જો વાત કરવામાં આવે તો કેટલાક શીખ લોકો, કેટલાક હિન્દુ લોકો પણ આવ્યા હતા, લગભગ 5 લાખથી પણ વધારેનો એ આંકડો. અને તેઓ જ્યારે કાશ્મીરમાં આવ્યા, પરંતુ કાશ્મીરમાં આજે પેચીદો પ્રશ્ન હતો, નિયમો કંઈક જુદા હતા, અને એને કારણે તેમની સ્થિતિને લઈને જો વાત કરવામાં આવે તો એ સ્થિતિ કેવી છે, તેમની સ્થિતિમાં સુધારો થયો છે કે દયનીય છે? આપણે બહુ એક સચોટ મુદ્દાની વાત કરી નિહાલભાઈ જી. જ્યારે કબાયલીઓનું આક્રમણ થયું 47માં અને પછી 49માં, બિલકુલ, ત્યારે પીઓકે એટલે અત્યારનું જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે ત્યાંથી જે લોકો આઝાદ કાશ્મીર કહે છે, અત્યાચાર અને કબાયલીઓના ત્રાસથી બચવા માટે લગભગ 50,000-60,000 ફેમિલી ભાગી અને જમ્મુ તરફ આવ્યા, અને જેમાં મુખ્યત્વે હિન્દુ અને શીખ, થોડા ઘણા મુસ્લિમ ફેમિલી પણ હતા. તો આવા લગભગ અત્યારે 4.5-5 લાખ લોકો છે જે લોકોને ભારતના નાગરિક ગણવામાં આવતા નહોતા. એટલે કે આ એમની કદાચ ત્રીજી પેઢી હશે અત્યારે, કે જેને પાયાના દરેક મૂળભૂત અધિકારો જે બંધારણે દરેક ભારતીય નાગરિકને આપેલા છે તેનાથી વંચિત રાખવામાં આવ્યા હતા. તે કોઈ પણ ધંધો ન કરી શકે, મિલકત ન ખરીદી શકે, કોઈ ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ ન કરી શકે, અને મોટાભાગના લોકો છે એ કોઈ પણ છૂટક મજૂરી કરતા કે કોઈ નાના મોટા કામ કરી ગુજરાન ચલાવતા અને નિરાશ્રિત તરીકે તંબુઓમાં રહેતા હતા. આપણે પંડિતોની વાત તો હમણાંની વાત છે, 1990 પછીના જે આતંકવાદ, પણ આ જે ભારતના કાશ્મીરના લોકો પાકિસ્તાનના ત્રાસથી ભાગીને ભારતમાં આવ્યા, તે લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી નહોતી. NDA 1 દ્વારા એમના છેલ્લા કેટલાક સમયમાં, એટલે લગભગ 2018માં એક વટહુકમ દ્વારા આ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી. બિલકુલ. પરંતુ 370મી કલમ હોવાના કારણે ફક્ત ભારતના નાગરિક ઓન પેપર થયા, પણ કાશ્મીરના નાગરિક એમને ગણવામાં આવતા નહોતા. અચ્છા. અને એમની જે યાતના અને જે મુશ્કેલીઓ હતી એ તો જો તમે ત્યાં જઈને જોવો તો જ ખબર પડે કે એમની ત્રીજી પેઢી પણ આજે નિરાશ્રિત છે, ભારતના જ નાગરિક ભારતમાં નિરાશ્રિત, આવું અને પણ 70 વર્ષથી આવો વિરોધાભાસ છે. હું માનું છું કે આજે ના, એટલે એ લોકોને જે, એટલે જે આપે વાત કરી કે તેઓ આગળ હાયર એજ્યુકેશન ના લઈ શકે, કે તે જે મિલકત ના ખરીદી શકે, નોકરીના પણ પ્રશ્નો આવે, તો આ તમામ પ્રશ્નો માત્ર ને માત્ર એ કલમ 370ને કારણે હતા? બિલકુલ. 370મી કલમ ફક્ત કાશ્મીરના નાગરિકોને જ મિલકત ખરીદવાનો અધિકાર આપતી હતી, જ્યારે આ જે નાગરિકો હતા એ પીઓકોમાંથી આવેલા હતા. અને મારે કહેવું જોઈએ કે મોટાભાગે હિન્દુ અને શીખ હતા, માટે તેમનો વિચાર કરવામાં આવ્યો નહોતો. અત્યાર સુધી જે પણ કાશ્મીરની અંદર, જમ્મુ કાશ્મીર લડાખની વિધાનસભાની રચના એવી રીતના થયેલી છે કે આજે લગભગ એવું સમજો તમે કે કાશ્મીરની 60 લાખની વેલીની વસ્તી છે, તો જમ્મુ લડાખ થઈને પણ એટલી જ વસ્તી છે. પણ વિધાનસભાની સીટોની વહેંચણી એવી રીતે હતી કે મુખ્યપ્રધાન તો વેલીમાંથી જ આવે, એટલે બાકીના લોકોના હિતની ચિંતા નહીં કરતા, ફક્ત વેલીના જ લોકોના માટે કામ થતું હતું. અને જમ્મુ લડાખની અંદર રહેવાવાળા બૌદ્ધ અને જમ્મુના શીખ, જમ્મુના મોટાભાગના હિન્દુ વસ્તીને સહન કરવું પડતું હતું. એનું એક આ ઉદાહરણ છે કે લગભગ 60,000 પરિવારો ભારતમાં પોતાના દેશમાં 60-70 વર્ષથી નિરાશ્રિત હતા. હવે આજે કદાચ સૌથી વધારે ખુશી એ લોકોને થઈ હશે. એક ડોક્ટર રામચંદ્ર શર્મા કરીને પ્રોફેસર હતા કે જે મને એક વખત દિલ્હીમાં મળેલા, તેમણે એવી વાત કરી હતી કે અમે સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ, ભારત સરકાર, કાશ્મીર સરકારને વર્ષોથી રજૂઆતો કરીએ છીએ, પણ અમારા પ્રશ્નનું નિરાકરણ કદી આવ્યું નહીં. આજે આ 370મી કલમ નાબૂદ થવાથી એ લોકો ખરેખર ભારતના નાગરિક બન્યા છે અને એમને આજે ખૂબ જ ખુશી હશે, મારું એવું માનવું છે.
બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી એક બાબત મારે આપની પાસેથી એ પણ જાણવી છે કે આપણે છાશવારે આ પ્રકારની ઘટના બનતી હતી કે જે ખાસ કરીને વિશેષ રૂપે કાશ્મીર ઘાટીમાં કે જ્યારે જવાનો જાય, જવાનો જ્યારે ત્યાંના સ્થાનિકોની રક્ષાની વાત આવે, રક્ષા કરે, અને બીજી બાજુ આપણે એવું પણ જોતા હતા કે જે સ્થાનિકો છે ને તેમાં ખાસ કરીને યુવાનો, કદાચ સગીર પણ કહેવાય, કારણ કે ઘણા 15-16-17 વર્ષના છોકરા હોય, અને જે પ્રમાણે આર્મી ની સામે પથ્થરમારો કરે, એ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? લાગે છે કે કદાચ જે બેકારીનું જે વિષચક્ર હતું અને તેને કારણે કોઈ કામ ધંધા નહીં હોવાને કારણે, અને બીજી બાજુ પાકિસ્તાન પ્રેરિત જે ત્રાસવાદ હતો અને એને કારણે પણ આ પ્રકારની સતત ઘટનાઓ વધતી હતી, અને આપણે એ પણ જોયું હશે કે જે પીડીપી અને બીજેપીનું જે ગઠબંધન હતું એ તૂટ્યું, અને ત્યાર પછી જે પ્રમાણે સરકારે કડક એક્શન લેવાના શરૂ કર્યા, અને ત્યાર પછી આ પ્રકારના પથ્થરમારોમાં ખૂબ જ મોટા અંશે ઘટાડો થયો છે. કઈ રીતે જુઓ છો આ બાબતને આપ? બિલકુલ નિહલભાઈ, હું આપને આંખે ઉડીને વળગી એવું સ્પષ્ટ દેખાય એવી વાત છે કે આ એક પ્રોપેગન્ડા હતો જે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવતો હતો, અને કેટલાક મુઠ્ઠીભર લોકોને પૈસા આપીને એમને એમના માનસમાં ભારત પ્રત્યેનું ઝેર ભરીને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. જ્યારે 2017-18 કાશ્મીરમાં ભયંકર પૂર આવ્યું ત્યારે ભારતના લશ્કરના જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી અને કાશ્મીરના દરેક લોકોની રક્ષા કરી, એમને બચાવ્યા, એમના ઘર સુધી ફૂડ પેકેટ પહોંચાડ્યા. એ જ લોકો જ્યારે આ પ્રકારના બનાવ બનતા હતા ત્યારે ભૂલી જતા હતા કે ભાઈ આ એ જવાનો છે જે અમારી રક્ષા કરતા હતા. હું આપનું ધ્યાન દોરીશ કે છેલ્લા ઘણા સમયથી આ ઘટનાઓ બંધ છે. તેનું કારણ એવું છે કે સરકારના કડક પગલા. પણ બીજી બાજુ એવું પણ જોવામાં આવે છે ને ધવલભાઈ, જે આપ વાત કરો છો બરાબર છે, આજે જે આ જે સંખ્યા છે, જે પથ્થરમારાની ઘટનાઓ છે ને આ બધી જે ઘટનાઓ છે તેમાં ચોક્કસથી ઘટાડો થયો છે, પરંતુ બીજી બાજુ આપણે જોઈએ છે કે જે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના જે નિવેદન આવે છે કે આજનો દિવસ છે સૌથી વધારે કાળો દિવસ છે, લોકતંત્ર માટે ખતરો છે, અલ્લાહ જાણે કે આગળ પછી શું થશે કાશ્મીરનું. કઈ રીતે જુઓ છો આ બાબતને? કારણ કે ક્યાંક વિરોધાભાસી નિવેદન આવતા હોય ને, વિરોધાભાસી ઘટનાક્રમ થતો હોય એવું જોવા મળે છે. આ તો હું સ્પષ્ટપણે માનું છું કે આ નિવેદનો ફક્ત રાજકારણથી પ્રેરિત છે. એની પાછળ કાશ્મીરના લોકોનો વિચાર કરતા પોતાનો અને પોતાના પક્ષના ભવિષ્યનો વિચાર એ વધારે કરીને આવા નિવેદનો આપવામાં આવે છે. કારણ કે મેં આગળ પણ કહ્યું કે ભારત દેશની મુખ્ય ધારા સાથે જોડાવાની આ એક સુવર્ણ તક કાશ્મીરના લોકોને મળી રહી છે. કાશ્મીરના લોકો પાસે ધંધા રોજગાર નથી, એમની પાસે પર્યટન સિવાય કોઈ બીજી આવક નથી, અને બીજું પર્યટન પણ વર્ષમાં 6 મહિના તો બંધ હોય છે, કારણ કે ત્યાં આગળ ભયંકર બરફવર્ષા થાય છે, માઇનસમાં તાપમાન હોય, એટલે સ્વાભાવિક છે કે કોઈ જવાનું પસંદ નથી કરતા. બરોબર, તો એમના માટે ભારત સાથે જોડાવું, અને આજે હું આપનું ધ્યાન દોરીશ કે છેલ્લા ઘણા સમયથી ભારત દેશની વિવિધ સરકારો દ્વારા કાશ્મીરને ભારત સાથે જોડવા ખૂબ જ આર્થિક મદદ આપવામાં આવી છે. હવે તો રેલ માર્ગ દ્વારા પણ કાશ્મીર સુધી, આપણે પહેલગામ સુધી જોડવાના પ્રયત્નો થઈ ગયા છે. તો હું એવું માનું છું કે કાશ્મીરની જનતા જે છે એ પોતે વિચારશે કે અમારા ભવિષ્ય માટે અમારે શું કરવું જરૂરી છે, અને ત્યાંનો યુવાન જે છે એને ભારત દેશ સાથે જોડાવાથી કેવા ફાયદા થાય કે આજે કાશ્મીરની વ્યક્તિ ભારતમાં કોઈ પણ જગ્યાએ જાય તો એને શંકાની નજરથી જોવામાં આવે છે, કારણ કે ત્યાં કાશ્મીરમાં ખૂબ જ આતંકવાદ છે. જો આતંકવાદ નહીં હોય તો તે વ્યક્તિ અહીંયા આવીને કોઈ પણ ધંધો કરી શકશે, વેપાર કરી શકશે, શિક્ષણ લઈ શકશે, કોઈ સારી જગ્યાએ નોકરી કરી શકશે. તો આ તક એમને મળી છે ને એ વધારવી જોઈએ. અને હું ચોક્કસપણે માનું છું કે ભલે મહેબૂબા મુફ્તીએ એવું કહ્યું કે ભાઈ આ વિનાશકારી હશે, આના પરિણામો સારા નહીં હોય, પણ આવનારા સમયમાં આપણને ખબર પડી જશે કે રાજકીય બાબત અને સામાન્ય જનતાના પોતાના વિવેક બુદ્ધિથી લીધેલા નિર્ણયોમાં ઘણો ફેર હોય છે, અને કાશ્મીરની જનતા ભારત સાથે જોડાવા માટે ઈચ્છા રાખે છે, અને આ બધા આતંકવાદને બધા પ્રશ્નોનું મૂળ જે હતું એ 370મી કલમ હતી, એ નાબૂદ થવાથી આજે પરિસ્થિતિની અંદર આપણે એવું કહી શકીએ કે એકદમ જેને કહીએ કે 360 ડિગ્રી પરિવર્તન આવશે અને કાશ્મીરમાં શાંતિ સ્થપાશે એવું મારું માનવું છે. બિલકુલ ધવલભાઈ, એક બાબત મારે એ પણ જાણવી છે આપણી પાસેથી, હવે જે પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશ છે તે જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ જે અત્યારે હું આંકડા જોઈ રહ્યો છું, કુલ મળીને જમ્મુ કાશ્મીરની જો વાત કરવામાં આવે, આપણે 3 જુદા જુદા વિભાગમાં તેને જો વિભાજિત કરીએ
અને સ્ક્વેર કિલોમીટરમાં તેને જો માપવામાં આવે તો જમ્મુનો જે વિસ્તાર છે તે છે 2,62,993 સ્ક્વેર કિલોમીટર. આ જમ્મુની વાત કરી. કાશ્મીર કેટલો એ છે એ તમે જુઓ, 15,948 એટલે ખૂબ જ ઓછો છે. હા, એટલે જમ્મુ કરતાં લગભગ અડધો. આ બે થયા. જમ્મુ ફરી એકવાર કહું છું, 2,62,26,293, કાશ્મીર છે 15,948, અને સૌથી વધારે છે લદ્દાખ, જે પ્રમાણે આપણે લદ્દાખની વસ્તી 5 લાખ, બૌદ્ધ ધર્મ ત્યાંના લોકો પાળે છે. અને મેં અગાઉ પણ કહ્યું કે ભાગ્યે જ કોઈ જાણે છે કે લદ્દાખ છે કાશ્મીરનો એક ભાગ છે. લદ્દાખ પાસે જે એરિયા છે તે છે 59,000 સ્ક્વેર કિલોમીટર, અને તેમ છતાંય સૌથી વિશેષ પ્રાધાન્ય માત્ર ને માત્ર કાશ્મીર ઘાટીને આપવામાં આવતું હતું. લાગે છે આ એક ભેદભાવરૂપી રેખા છે. બિલકુલ નિહલભાઈ, લદ્દાખનો ખૂબ જ વિકાસ થઈ શકે એવા સંજોગો હતા. લદ્દાખમાં અનેક ખૂબ જ પૌરાણિક બૌદ્ધ મઠ આવેલા છે, અને ત્યાં આગળ આ પ્રકારના ટુરિઝમના વ્યવસાય દ્વારા ત્યાંના લોકોને રોજગારી મળી શકે તેમ હતું. પણ આજ સુધી તેના પ્રયત્નો થયા નથી. એક બીજો ખૂબ જ મુદ્દો એક વિચારવા જેવો છે કે લદ્દાખ જે છે સીધું ચીન સાથે સરહદથી જોડાયેલું છે, માટે જો લદ્દાખનો વિકાસ તમે નહીં કરો તો ભવિષ્યમાં ચીન દ્વારા ત્યાંના લોકોને પણ ભડકાવવામાં આવે અને ભારત વિરોધી દોરી શકાય. માટે આજે લદ્દાખનો વિકાસ જો થશે તો આપણી સરહદો પણ મજબૂત થશે. અને આજે આ જે કંઈ પણ એને કેન્દ્રશાસિત પ્રદેશ ડિક્લેર કરવામાં આવ્યો છે, માટે હવે સરકારની યોજનાઓના સીધા લાભ લદ્દાખની જનતાને મળશે. માટે આ લદ્દાખ માટે પણ એક મારું એવું માનવું છે કે વિકાસનો યુગ શરૂ થયો છે નવો, અને લદ્દાખની અંદર વસતા જે લોકો છે બધા ખૂબ જ શાંતિપ્રિય લોકો છે, ખૂબ જ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધેલા લોકો છે, બુદ્ધિજીવી લોકો છે, તેમને પણ આનો ફાયદો પહોંચશે. બિલકુલ, આ એક જે વાત કરી ખૂબ જ મહત્વની વાત છે. લદ્દાખને જે જરૂર હતી, લદ્દાખના ડેવલપમેન્ટની જે જરૂર હતી, પરંતુ ત્યાં કદાચ જે ફોકસની બદલે કહી શકાય કે ડી ફોકસ અથવા તો આઉટ ફોકસ જોવા મળતું હતું, ને તેને કારણે લદ્દાખ છે એ ક્યાંક ખરેખર કહીએ તો ભારતથી એક જે અથવા તો ભારતના જે લાભ મળવા જોઈએ તેનાથી પણ વંચિત રહ્યું હતું. ને તેને કારણે એક જે આપણી જે સર્વધર્મ સંભાવની ભાવના છે, સેક્યુલરિઝમની જે ભાવના છે, તેમાં બૌદ્ધ ધર્મનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. પરંતુ ત્યાં આપણે ક્યાંક જોયું હતું કે જે આ જે લોકો લદ્દાખ જવા માગતા હોય, જે લોકો બૌદ્ધ ટુરિઝમને ડેવલપ કરવા માગતા હોય, પરંતુ ત્યાં પણ જે આ કલમ 370ની જે મર્યાદાઓ હતી, ને તેને કારણે તેનો જે પર્યટનની દ્રષ્ટિએ જે વિકાસ થવો જોઈએ એને જ કારણે કદાચ ધવલભાઈ લાગે છે કે એને જ કારણે લદ્દાખને એક અલગથી યુનિયન ટેરિટરી અને એક અલગ રાજ્યની વાતામાં કરવામાં આવે છે. બિલકુલ, મને એવું લાગે છે કે કેન્દ્ર સરકારની દ્રષ્ટિએ લદ્દાખ એક ભૌગોલિક રીતે પણ અને સાંસ્કૃતિક રીતે પણ કાશ્મીર કરતાં અલગ પ્રકારનો પ્રદેશ છે, અને તેનો વિકાસ અલગ રીતે થાય એને એક સ્પેશિયલ ફોકસ આપવામાં આવે. બિલકુલ, તે માટે એને અલગ કરવામાં આવ્યું છે એવું મારું માનવું છે. હવે એક બાબત એ જણાવી છે, મારે આપણી પાસેથી એ જણાવી છે, દિલ્હીની જો વાત કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર ત્યાં છે, સત્તામાં છે, એક રાજ્ય પણ છે, અને સાથે સાથે ઘણા બધા પાવર્સ છે જે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે પણ દિલ્હી પાસે છે. અને એને કારણે જે આપણે નોર્મલી જોઈએ છીએ કે દરેક રાજ્યમાં એક ગવર્નર હોય, પરંતુ દિલ્હીમાં જો વાત કરવામાં આવે એટલે કે જ્યાં પણ યુનિયન ટેરિટરી અને સ્ટેટ્સ બંને હોય, એ કેસમાં આપણે જોઈએ છીએ કે લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હીમાં અત્યારે છે. અને હવે તેવી જ રીતે જ્યારે આપણે જમ્મુ કાશ્મીરની સ્થિતિની વાત કરીએ તો ત્યાં પણ હવે લેફ્ટનન્ટ ગવર્નર છે, તેમના હાથમાં આ પાવર્સ આવશે. એને આપ કઈ રીતે જુઓ છો, અને ગવર્નર અને લેફ્ટનન્ટ ગવર્નર એમાં ખાસ કરીને શું ડિફરન્સ હોય છે? ગવર્નર તે રાષ્ટ્રપતિના સીધા પ્રતિનિધિ હોય છે, અને તેમનું કામ એ જોવાનું હોય છે કે બંધારણીય બાબતોનું યોગ્ય રીતે પાલન થાય, અને આપણા બંધારણ મુજબ ત્યાંની વિધાનસભા, ત્યાંની સરકાર, ત્યાંના મુખ્યમંત્રી, મંત્રીમંડળ વગેરે કાર્ય કરે, આ કામ ગવર્નરનું જોવાનું હોય છે. જ્યારે મારી દ્રષ્ટિએ લેફ્ટનન્ટ ગવર્નર જે છે એ એક વધુ વહીવટી પોસ્ટ છે, અને રોજબરોજના જે કંઈ કામ છે, દાખલા તરીકે એક સરકારના વિવિધ વિભાગો હોય કે ભાઈ પબ્લિક હેલ્થ છે, એજ્યુકેશન છે, સંરક્ષણ છે, ગૃહ છે, આ બધા બાબતોની અંદર આજે દિલ્હીની જે કેજરીવાલજીની સરકાર છે એના હાથમાં હમણાં સુપ્રીમ કોર્ટમાં પણ આ વિવાદ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ બંધારણનું અર્થઘટન કરીને એવું જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ત્યાંની જે સરકાર જે છે તે શિક્ષણ, પાયાની સુવિધાઓ, વોટર, ઇલેક્ટ્રિસિટી અને પબ્લિક હેલ્થ આ બાબતોનું, લોકોની સુખાકારીનું ધ્યાન રાખે. પરંતુ જે
સંરક્ષણ છે, ગૃહ વિભાગ છે, એટલે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી છે, એ સીધી લેફ્ટનન્ટ ગવર્નરના તાબામાં હોય છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો આ બનવાથી, કારણ કે ભૂતકાળમાં ઘણી વખત એવું બનેલું છે કે જે અલગાવવાદી આતંકવાદી લોકો હતા એ લોકોને ત્યાંની સરકારના કેટલાક હરોળના લોકો પણ પીઠબળ પૂરું પાડતા હતા. હવે આજે આ વ્યવસ્થાનો બદલાવ થવાથી દિલ્હીની કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય છે એનો સીધો કંટ્રોલ ત્યાંના પોલીસ ખાતા ઉપર, ત્યાંના અર્ધલશ્કરી દળો ઉપર રહેશે, અને એનાથી ત્યાંની જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એનું ખૂબ સારું સંચાલન થઈ શકશે. બિલકુલ. સાથે જે હું હજી મારે વિગતવાર પેલા ગેઝેટનો અભ્યાસ કરવાનો બાકી છે, પણ જે મેં સમાચારમાંથી જોયું કે ત્યાં જમ્મુ અને કાશ્મીરની એક વિધાનસભા પણ રહેશે, એટલે કે ત્યાંના વિધાનસભાના કાર્યક્ષેત્રમાં ત્યાંનું શિક્ષણ, આરોગ્ય, એ બધી જ સત્તા છે ત્યાંની વિધાનસભાને આપવામાં આવશે. પણ એક બાબત ચોક્કસ અને એક બાબત મહત્વપૂર્ણ છે કે જે છ વર્ષનું જે બંધારણ, જે ત્યાં જે સત્તા છ વર્ષ માટેનો ગાળો ગણાતો હતો ચૂંટણી માટેનો, તે હવે ઘટાડીને 5 વર્ષનો થશે. આજે બંને જ્યારે બેવડી નાગરિકતાની વાત હતી તે એક રદ થઈ જશે. જે બે જુદા જુદા ધ્વજ હતા, કદાચ જાણીને ભાગ્યે જ કોઈને ખબર હશે કે જેમ ભારતનો આપણે તિરંગો કહીએ છીએ, કાશ્મીરની જો વાત કરીએ તો ત્યાં તિરંગો તો ખરો જ, પણ સાથે સાથે ત્યાંનો તેનો પોતાનો પણ રાષ્ટ્રધ્વજ છે. અને સૌથી વિશેષ બાબત એ છે કે જો પાકિસ્તાનની કોઈ યુવતી ભારતના કોઈ નાગરિક સાથે લગ્ન કરે તો તેનો કાશ્મીરિયત તરીકેનો, એટલે કે કાશ્મીરની નાગરિકતા તેની ખતમ થઈ જાય છે, અને કાશ્મીરમાં તેના પિતા તરફથી તેને કોઈ પણ પ્રોપર્ટી મળતી હોય તો તે મળવાપાત્ર રહેતી નથી. પણ એ જ કાશ્મીરી યુવતી કોઈ પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કરે તો એ જે યુવતી છે તે યુવતીના પતિ, એટલે કે જે પાકિસ્તાની વ્યક્તિ છે, તે પોતે કાશ્મીરનો નાગરિક પણ થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ આ જે અહીંયા જે યુવતી છે તેને મળવાપાત્ર જે પણ મિલકત છે, મિલકત છે તેમાં તેના પતિનો પણ હક લાગે છે. એટલે આ એક મુદ્દો હતો જે ખૂબ જ ગંભીર માનવામાં આવતો હતો, વિરોધાભાસ હતો. અને આ છટકબારીનો ઉપયોગ કરીને પાકિસ્તાનસ્થિત કેટલા આતંકવાદી તત્વો પણ કાશ્મીર યુવતીઓ સાથે લગ્ન કરી કાશ્મીરના નાગરિક બની અને બેરોટો અને ત્રાસવાદ ફેલાવવામાં આવતો હતો, ફાળો હતો, તેવું પણ એક બાબત માનવામાં આવે છે. ધવલભાઈ, આપ ખાસ અહીંયા આવ્યા, ચર્ચામાં આપે ભાગ લીધો અને એક બારીકાઈથી આપે આપણું અવલોકન કર્યું, કારણ કે આપ પણ કાશ્મીર જઈ આવ્યા છો, ડિફેન્સ એક્સપર્ટ છો, એટલે આ સમગ્ર જે મામલો છે એની જે કેટલી ગૂંચવણો હતી તેને ઉકેલવામાં ચોક્કસથી આપણને પણ આશા છે કે જે દર્શક મિત્રો છે તેને એની રોચક માહિતી મળી હશે. ધવલભાઈ, આપ આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, અમને આશા છે કે મિશન કાશ્મીર, જે પ્રમાણે ચંદ્રયાન 2નું જે મિશન છે, જે અત્યારે જો વાત કરવામાં આવે તો ચંદ્ર સુધી પહોંચવા માટે અત્યારે પ્રયાસ કરી રહ્યું છે, અને એવા જ ક્યાંક પ્રયાસ અત્યારે આપણે જમ્મુ કાશ્મીરમાં જોઈ રહ્યા છે, ત્યારે આપણને એ પણ આશા છે કે વહેલામાં વહેલી તકે આ જે ઉકેલ, આ જે સમસ્યા હતી તેનો પણ ક્યાંક ઉકેલ આવી જશે. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.